नमस्ते विद्यार्थी मित्रों, आगळना वीडियोनी अंदर आपणे जैव विविधताना प्रतिरूपो अने भातो विषे अभ्यास कर्यो। आई होप के तमने ख्याल आव्यो हशे। हवे आपणे आ चेप्टर ने आगळ जोईशुं, जेनी अंदर तमारे जोवानुं छे निवसन तंत्र माटे जैव विविधतानुं महत्व। बराबर, तमारा बुकमां 262 नंबरना पेज पर आपेलुं छे के निवसन तंत्र माटे जैव विविधता केटली महत्वनी छे। ए तमने आपेलू छे के जातिनी संख्या ने निवसन तंत्रनी कामगीरी आ बन्ने परस्पर बन्ने एकबीजा उपर आधारित छे। जातिनी संख्या ने निवसन तंत्रनी कामगीरी, निवसन तंत्र एटले शुं? तो के जैविक अने अजैविक परिबळों वच्चे आंतरक्रिया द्वारा रचातुं तंत्र, जेने शुं कहेवामां आवे छे? निवसन तंत्र। पहलानी मान्यता प्रमाणे वधु जाति धरावता समुदायोनी स्थिरता ओछी जाति धरावता समुदायो करता वधु जोवा मळे छे। के पहलानी आपणे मान्यताने ध्यानमां राखीए तो वधु जाति धरावता समुदायोनी जे स्थिरता छे ए ओछी जाति धरावता समुदायो करता वधारे जोवा मळे छे। वधु जातિઓ ધરાવતો સમુદાય વધારે સ્થિર હોય છે એવું કહેવા માંગે છે। એના બે કારણો છે, ત્રણ કારણો છે। પહેલું કે સ્થિર સમુદાયમાં તેની ઉત્પાદકતામાં વધુ ફેરફાર ન થતો હોવો જોઈએ, કે જેમ જે સમુદાય સ્થિર હોય છે એમની ઉત્પાદકતા પણ સ્થિર હોય છે, એમની ઉત્પાદકતામાં બહુ ફેરફાર થતો હોતો નથી। બીજું કે કુદરતી કે માનવ સર્જિત અવરોધો સામે પ્રતિકારક અથવા તો સ્થિતિસ્થાપક હોવું જરૂરી છે, કે કુદરતી અને માનવ સર્જિત અવરોધો છે એની સામે પ્રતિકારક અને સ્થિતિસ્થાપક બનવું જરૂરી છે। બરાબર, જેથી કરીને કુદરતી અને માનવ સર્જિત અવરોધો સામે એ ઝીલી શકે, ટક્કર ઝીલી શકે અને એમની સામે લડી શકે। ત્રીજું, વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ સામે પણ પ્રતિરોધક પણ હોવું જરૂરી છે, કે કોઈ કારણોસર વિદેશી જાતિ આપણા દેશમાં આવી અને આપણા દેશની જાતિઓને નુકસાન કરે તો એની સામે પણ આપણે લડી શકીએ એવું આપણામાં સક્ષમતા હોવી જરૂરી છે। ડેવિડ ટીલમેન દ્વારા કરાયેલા પ્રયોગો દ્વારા જાણવા મળ્યું કે વધુ જાતિ ધરાવતા ભૂખંડો, એટલે કે જમીન પર રહેલા ખંડો, કુલ જૈવ ભારમાં ઓછી વિવિધતા દર્શાવતા હોય છે અને વધતી જતી વિવિધતા ઉચ્ચ ઉત્પાદકતા દર્શાવે છે। કે ડેવિડ ટીલમેન નામના વૈજ્ઞાનિકે પ્રયોગો કર્યા અને એમને જાણવા મળ્યું કે જે વધારે જાતિ ધરાવતા વિસ્તારો છે એમાં કુલ જૈવ ભારમાં ઓછી વિવિધતા દર્શાવે છે। હજુ આપણે જાતિ સમૃદ્ધિ નિવસન તંત્રને કઈ રીતે દ્રઢ બનાવે છે તેની સ્પષ્ટતા ધરાવતા નથી, પણ એટલું સત્ય છે કે સમૃદ્ધ જૈવ વિવિધતા માનવજાતના અસ્તિત્વ માટે જરૂરી છે, કે જૈવ વિવિધતા સમૃદ્ધ હોવી જરૂરી છે તો જ માનવજાતનું અસ્તિત્વ ટકી રહે છે। સ્ટેનફોર્ડ નામના પરિસ્થિતિવિદ પોલ એહરલીચે સાદશ્યતાના પ્રયોગ દ્વારા આને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે કે એકદમ સરળ રીતે સાદશ્યના પ્રયોગ દ્વારા, એટલે કે આપણે ખરેખર જોઈ શકીએ એવા પ્રયોગ દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જૈવ વિવિધતા માનવજાતના અસ્તિત્વ માટે જરૂરી છે। કે ઉદાહરણ અહીંયા આપેલું છે કે એક વિમાન છે, વિમાન એક નિવસન તંત્ર આપણે વિચારીએ તો એ હજારો ખીલીઓના ઉપયોગ દ્વારા બને છે, તમને બધાને ખબર છે। જો વિમાનમાં રહેલા બધા જ મુસાફરો એક પછી એક ખીલી દૂર કરે, એટલે કે અહીંયા ખીલીને જાતિ સ્વરૂપે લેવાનું છે, જાતિઓ દૂર કરે, ત્યારે શરૂઆતમાં આની અસર વિમાન પર નહીં થાય, આની જે શરૂઆતમાં જે અસર છે એ વિમાન પર નહીં થાય। અહીંયા વિમાનને આપણે શું લીધું છે? નિવસન તંત્ર, તો નિવસન તંત્ર પર એની અસર નહીં થાય, જાતિઓ લુપ્ત થાય છે તે। નિવસન તંત્રને તો ક્રિયાશીલતા જળવાઈ રહે છે, વિમાન તો પોતાની જાતે કાર્ય કરે જ છે, પરંતુ જ્યારે વધુ ને વધુ ખીલીઓ દૂર થશે, વધુ ને વધુ જાતિઓ લુપ્ત થશે, તો વિમાન માટે તે જોખમી બને છે, નિવસન તંત્ર ભયમાં મૂકાશે। અને સાથે સાથે કયો ભાગ દૂર કરાયો, એટલે કે બારી, બારણા કે પંખો, તે મહત્વનું છે, તો ચાવીરૂપ જાતિઓ દૂર થાય તો નિવસન તંત્ર પર ગંભીર અસરો થાય છે એવું કહેવા માંગે છે આ વિમાનનું ઉદાહરણ, કે સારી એવી જાતિઓ દૂર થાય તો નિવસન તંત્ર પર ગંભીર અસરો થાય છે। સમજ પડી તમને આ ઉદાહરણ, વિમાનવાળું ઉદાહરણ? જો આપણે વિમાનને નુકસાન પહોંચાડીએ તો આપણને નુકસાન થાય છે, એવી રીતે આપણે જાતિઓને નુકસાન પહોંચાડીએ તો
નિવસન આપણા જ નિવસન તંત્રનું નુકસાન થાય છે. બરાબર. ત્યાર પછી તમને અમુક શું કહેવાય, પૃથ્વી પર લુપ્ત થઈ ગયેલ લુપ્તપ્રાય કે સંવેદનશીલ જાતિઓ છે એના વિશેની માહિતી આપેલી છે કે અમુક એવી જાતિઓ છે જે લુપ્ત થઈ ગયેલી છે, એટલે કે જૈવ વિવિધતાની નુકસાની. પૃથ્વીની જૈવિક સંપદા એટલે શું, સંપત્તિ ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. એનું કારણ શું છે, માનવ પ્રવૃત્તિ. તમને બધાને ખબર છે એનું કારણ માનવ પ્રવૃત્તિને જ માનવામાં આવે છે. પહેલું કે ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓના વસાહતીકરણને લીધે, એટલે કે બરફ આચ્છાદિત ટાપુઓમાં વસવાટીકરણ કર્યું છે લોકોએ, એટલે સ્થાનિક પશુ પક્ષીઓની 200 વધુ જાતો લુપ્ત થઈ ગઈ છે. ક્યાં, ઉષ્ણકટિબંધીય વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓમાં. એવી જ રીતે બીજું, IUCN ઇન્ટરનેશનલ યુનિયન કન્ઝર્વેશન ફોર નેચર અને નેચરલ રિસોર્સિસના દસ્તાવેજ પ્રમાણે 500 વર્ષમાં 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ. એ 784 જાતિઓમાં 338 પૃષ્ઠવંશી, 359 અપૃષ્ઠવંશીઓ, 87 જાતિ વનસ્પતિની એ લુપ્ત થઈ ગઈ છે. કોના દસ્તાવેજ પ્રમાણે, IUCNના દસ્તાવેજ પ્રમાણે, જે 2004 જ ખબર પડી. ત્રીજું, હાલની લુપ્ત જાતિઓના ઉદાહરણમાં કયા છે, આ યાદ રાખવાનું છે. 1 માર્ક્સમાં પૂછાય છે ડોડો, મોરિશિયસ, ક્વેગા, આફ્રિકા, થાઇલેશિયન, ઓસ્ટ્રેલિયા, સ્ટીલર સી ગાઉ, રશિયા અને વાઘની 3 ઉપજાતિઓ, બાલી, ચાવન અને કાસ્પિયન. આ જે બધી જાતિઓ છે એ સેમેસ્ટર સિસ્ટમ જે 12માં છે એ 3જા સેમેસ્ટરની અંદર તમને બુકમાં આપેલું છે. 3જા સેમેસ્ટરમાં પણ આ શું કહેવાય ચેપ્ટર હતું, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ. એની અંદર ડોડો, ક્વેગા, સ્ટીલર સિકાઉ જે છે એ આકૃતિ સાથે આપેલું છે. જો તમને મળે આજુબાજુથી તો તમે એને જોઈ શકો છો. છેલ્લા 20 વર્ષમાં 27 જાતિઓના અદૃશ્ય થવાના સાક્ષી છે. 20 વર્ષમાં કેટલી જાતિઓ અદૃશ્ય થઈ, 27 જાતિઓ. ત્યાર પછી લુપ્ત થવાના ભયનો 15,500 જેટલી જાતિઓ સામનો કરી રહી છે. એમાં પક્ષીની જાતિના 12%, સસ્તનની જાતિના 23%, ઉભયજીવીની જાતિના 32% અને અનાવૃત બીજધારીના 31% જાતિઓ લુપ્ત થવાના આરે છે. લુપ્ત થઈ નથી પરંતુ આટલી બધી જાતિઓ લુપ્ત થવાના આરે છે, તો તમે ઇમેજિન કરો કે એ લુપ્ત થઈ જાય તો શું થશે. બરાબર. ત્યાર પછી તમને આપેલું છે જાતિ લુપ્તતાના ઇતિહાસની માહિતી, કે જાતિઓ લુપ્ત થઈ છે ઇતિહાસમાં, પહેલા ભૂતકાળમાં, તો એ કઈ કઈ જાતિઓ છે અને શેને કારણે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે, તો કઈ અસરો જોવા મળી. 3 બિલિયન વર્ષ પહેલા જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ થયો, 3 મિલિયન વર્ષ પહેલા નથી થયો, ખરેખર 5 મિલિયન વર્ષ પહેલા થયો છે, પણ આપણે વાંધો નહીં, જે હોય એ યાદ રાખીશું. 7મા ચેપ્ટરમાં પાછું તમારે અલગ આવે છે. અને ત્યાં વૈવિધીકરણ થયું, વિવિધતાપણું થયું. ત્યારથી લગભગ 5 વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ જોવા મળ્યો છે. વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર 100 થી 1000 ગણો ઝડપી આંકવામાં આવ્યો છે. આ ઝડપે જો જાતિ વિલોપન થતું રહ્યું હોય તો આવતા 100 વર્ષમાં પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી 1/2 ભાગની જાતિઓના નાશ પામવાની શક્યતા છે. કે વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર 100 થી 1000 ગણો છે, તો જો આવી જ ઝડપે જાતિ વિલોપન થશે, જાતિ અદૃશ્ય થશે, તો 100 વર્ષમાં જે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે એનાથી 1/2 ભાગની પણ જાતિઓ કરતાં વધારે જાતિઓ નાશ થશે. અને જાતિઓ નુકસાન થતાં
कई कई बाबतो थसे तो के पहलू वनस्पति उत्पादन में घटाड़ो, बीजू दुष्काळ जेवा पर्यावरणीय उपद्रव्यो सामे ओछी प्रतिकारकता, अने त्रीजू वनस्पति उत्पादकता, पाणीनो उपयोग अने जंतु अने रोगचक्र जेवी निवसन तंत्रकीय प्रक्रियामां परिवर्तन थशे। के जो जैव विविधता नुकसान पामी तो पहला पहलू वनस्पति उत्पादन में तो घटाड़ो थशे, साथे साथे दुष्काळ जेवा पर्यावरणीय उपद्रव्यो सामे ओछी प्रतिकारकता, के दुष्काळ आवशे तो ओछी एनी सामे प्रतिकारकता दर्शावाशे। वनस्पति उत्पादकता ने पाणीनो उपयोग अने जंतु अने रोगचक्रो जेवी निवसन तंत्रकीय जे प्रक्रियाओ छे एमां परिवर्तन वधे छे, राइट। तो आ शेनी वात करी आपणे, जाति लुप्तताना इतिहासनी, समझ पड़ी बधाने? बराबर, एकदम सरळ छे। जो तमे शांतिथी व्यवस्थित समझशो तो वधारे सारी रीते तमने खबर पड़से, राइट। तो आ थई गयुं जाति लुप्त थवाना कारणों, जाति लुप्त थवाना इतिहास, बराबर। एकदम सरळ छे, जैव विविधताની क्षति के नुकसानी तमारे बुकमां पण आपेलू छे, तमने ए बुकमांथी पण तमारे डिटेलमां समझवानुं। त्यार पछी तमने आपेलू छे जैव विविधताની नुकसानीना कारणो, जैव विविधताની नुकसानीना कारणो जुदा जुदा चार कारणो छे, के पहला पहलू वसवाटी नुकसान अने अवखंडन, बीजू अतिशोषण, त्रीजु विदेशी जातिओनुं आक्रमण अने चौथु सहविलोपन। तो आपणे जोईए के जैव विविधता नुकसान केम थई। वर्षावनो पृथ्वीनी जमीन सपाटीना 14% થી પણ વધુ વિસ્તાર આવરી લેતા હોય છે, તમને ખબર છે, જેને કહેવાય એમેઝોન વર્ષા જંગલો, પરંતુ હાલમાં તે ઘટીને કેટલા થઈ ગયા છે? 6%। એમેઝોન વર્ષા જંગલો, જેમને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે, તેમને સોયાબીનની ખેતી માટે, ઢોરના ચારા માટે તૃણભૂમિમાં ફેરવાઈ દેવાયું છે, તમને બધાને ખબર છે। તો જેથી કરીને એમેઝોન વર્ષા જંગલોમાં જે રહેતા પ્રાણીઓ પક્ષીઓ વનસ્પતિઓ છે એમના માટે વસવાટનું નુકસાન થઈ ગયું છે, તો એને કહેવાય વસવાટી નુકસાન। બીજું કે પ્રદૂષણને કારણે ઘણા વસવાટો અવનતીકરણ પામ્યા છે, ઘણી જાતિઓના અસ્તિત્વ માટે તે વસવાટ ભયરૂપ બન્યા છે, કે અમુક જાતિઓ પ્રદૂષણ હોવાથી ત્યાં વસી શકતી નથી, અને અમુક માનવ પ્રવૃત્તિઓને લીધે મોટા મોટા જે વસવાટો છે, મોટા મોટા વિસ્તારો છે, જે નાના નાના ખંડોમાં વિભાજિત થઈ ગયા છે, અને ત્યારે જે સસ્તનો કે પક્ષીઓ છે એમને વિશાળ પ્રદેશની જરૂર પડે છે, તો તેની પર એને અસર થાય છે, નાના નાના ખંડોમાં વિભાજિત થઈ જવાથી વસવાટો, અને પરિણામે એ સજીવોની વસ્તી ઘટી જાય છે। તો વસવાટી નુકસાન અને અવખંડન ખબર પડી, કે એમેઝોન જેવા વર્ષા જંગલો જેમને પૃથ્વીનું ફેફસા તરીકે ઓળખવામાં આવે છે, એ ઢોરના ચારા માટે અને સોયાબીનની ખેતી કરવા માટે તૃણભૂમિમાં ફેરવાઈ દેવાયું, અને એ વર્ષા જંગલોમાં રહેતા વસવાટોનું અવનતીકરણ થયું, અને જુદી જુદી જાતિઓના અસ્તિત્વ માટે એ ભયરૂપ બન્યું। બીજું કે માનવ પ્રવૃત્તિઓને લીધે અમુક વસવાટો નાના નાના ખંડોમાં વિભાજિત થઈ જાય છે, અને અમુક સસ્તનો અને પક્ષીઓ માટે વિશાળ પ્રદેશની જરૂર પડે છે, તો એ પ્રદેશો નાના બની જવાથી તેમના પર અસર થાય છે અને વસ્તી પણ ઘટે છે। ત્યાર પછી આપણે વાત કરીએ અતિશોષણની, કે કેટલાક એવા મનુષ્ય છે, મનુષ્યની ખોરાક અને આશ્રય માટેની આવશ્યકતા કેટલીક વખત વસ્તી વધારાની સાથે સાથે વધી જાય છે, અને એના માટે નૈસર્ગિક સ્ત્રોતોનું શું થાય છે? અતિશોષણ। કે ધારો કે આપણે હાથીઓને મારી નાખીએ છીએ, કેમ કે હાથીના દાંત ખૂબ જ કિંમતી હોય છે, એમનામાંથી હાથીના દાંતમાંથી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે, તો એને કહેવાય એક પ્રકારનું અતિશોષણ। કે કસ્તુરી હરણ જે છે એમને પણ મારી નાખવામાં આવે છે, અને એમના જે ચામડી છે અથવા તો એમની એમાંથી જે સુગંધીદાર પરફ્યુમ છે એ બનાવવામાં આવે છે, તો એમને મારી નાખવામાં આવે છે, તો એમને કહેવાય એમનું અતિશોષણ થાય છે। કે છેલ્લા 500 વર્ષોમાં સ્ટીલર સિકાઓ, પેસેન્જર પિજિયન જેવી જાતિઓ લુપ્ત થઈ છે અતિશોષણને કારણે।
દરિયાઈ માછલીની વસ્તી પણ ઓછી થઈ ગઈ છે. તો આને કહેવાય અતિશોષણ, કે પોતાની જરૂરિયાતને સંતોષવા માટે, સ્વાર્થ માટે એ લોકો એ જાતિઓનું નુકસાન કરી દે છે, જાતિઓનું અસ્તિત્વ શું કહેવાય ખતરામાં મુકાય છે. અને ત્યાર પછી આપેલું છે વિદેશી જાતિઓનું આક્રમણ, કે કેટલીક વખત વિદેશી જાતિઓ સ્થાનિક જાતિઓ સાથે સ્પર્ધા કરે છે અમુક બાબતે, ખોરાક માટે, રહેઠાણ માટે, આશ્રય માટે કે પ્રજનન માટે. અને એ વિદેશી જાતિઓ આવવાથી સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ જાય છે અથવા તો નુકસાન પામે છે. તો એને કહેવાય વિદેશી જાતિઓનું આક્રમણ, કે આકસ્મિક રીતે કે ઈરાદાપૂર્વક પ્રવેશ પામતી કેટલીક વિદેશી જાતિઓ કોઈ ચોક્કસ પ્રદેશમાં પ્રવેશ પામે છે અને કેટલીક જાતિઓ આક્રમક બની સ્થાનિક જાતિઓનો નાશ કે ઘટાડો પ્રેરે છે. ઉદાહરણ તમને આપેલા છે કે નાઇલ પર્સને એ મીઠા જળની માછલી છે એ પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરી, તો એ વિક્ટોરિયા સરોવરમાં રહેલી સિચલીન નામની માછલીઓનો 200 પણ વધુ જાતિ સમૂહ એકસાથે નાશ પામ્યો. કેમ કે નાઇલ પર્સને થી માછલીઓ પૂર્વ આફ્રિકામાં આવી અને ત્યાં સરોવરમાં રહી, તો સરોવરમાં રહેલી સ્થાનિક જાતિઓ જે સિચલી છે એ નાશ પામી. બીજું ગાજર ઘાસ ગંધારી અને જળકુંભી જેવી નિંદણ જાતિઓ પર્યાવરણનું નુકસાન કરે છે અને સ્થાનિક જાતિઓ માટે પણ ભય પ્રેરે છે, જે તમે બીજા ચેપ્ટરમાં ભણ્યા હતા જય કુંભી વિશે, ટેરર ઓફ બેંગાલ, બરાબર. અને ત્રીજું કે જળચર સજીવના ઉછેર માટે ક્લેરિયસ ગેરીપિનસ નામની આફ્રિકન કેટફિશને આપણી નદીઓમાં દાખલ કરાય ત્યારે સ્થાનિક કેટફિશ જોખમરૂપ બની. તો આને કહેવાય વિદેશી જાતિઓનું આક્રમણ, કે વિદેશી જાતિઓ ભારતમાં આવવાથી ભારતમાં રહેલી સ્થાનિક જાતિઓ એ પછી માછલીની હોય, વનસ્પતિની હોય કે કોઈ પણ હોય એ નુકસાન પામે છે. તો એવું ના થવું જોઈએ. અને ચોથું સહવિલોપન, કે ધારો કે આપણે ખોરાક રહેઠાણ માટે કોઈ બીજા સજીવ ઉપર આધાર રાખતા હોય તો એ સજીવ જ મૃત્યુ પામે તો એની સાથે સાથે આપણે પણ મૃત્યુ પામીએ છીએ, એને કહેવાય સલુપ્તતા અથવા તો સહવિલોપન. કે જ્યારે કોઈ એક જાતિ લુપ્ત થાય અને તેની સાથે સંકળાયેલ વનસ્પતિ કે પ્રાણી જાતિ પણ લુપ્ત થઈ જાય એને કહેવાય સલુપ્તતા અથવા તો સહવિલોપન. યજમાન માછલીની જાતિ લુપ્ત થાય ત્યારે તેના પરોપજીવીનું જૂથ પણ નાશ પામે છે. કે ધારો કે આપણે શું કહેવાય ગાય ઉપર અમુક જીવાત બેસતી હોય છે, રાઈટ, પણ ગાય જ મરી જાય તો એની પર રહેલી જીવાત પણ મૃત્યુ પામે છે, એને કહેવાય સલુપ્તતા. તો આમ વનસ્પતિમાં પરાગવાહકની સહોપકારિકતા એક જાતિનું વિલોપન અન્ય જાતિનો નાશ પ્રેરે છે, બરાબર. એટલા માટે એમને સહલુપ્તતા અથવા તો સહવિલોપન કહેવામાં આવે છે. તો આ થઈ ગયું જૈવ વિવિધતાની નુકસાનીના કારણો, તમને 3 માર્ક્સમાં પૂછાય છે. જો નુકસાનના કારણો પૂછાય તો તમારે આ 4 પોઈન્ટને વર્ણવવાના રહે છે, બરાબર. જે પણ લખેલું છે બધું જ A to Z લખો તો તમને પૂરા 3 માંથી 3 માર્ક્સ મળે છે. તો એ રીતે તમારે તૈયારી કરવાની. હવે આ ચેપ્ટરનો એક જ ટોપિક બાકી છે, જેને કહેવાય જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે જરૂરી છે અને જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, એ 2 ટોપિક બાકી છે અને એની સાથે આ ચેપ્ટર પૂર્ણ થશે. તો આપણું ચેપ્ટર પૂર્ણ થાય એની સાથે સાથે તમારે પણ ચેપ્ટર તૈયાર થઈ જવું જોઈએ. ધારો કે આજે એક વિડીયો આવ્યો છે તો એ વિડીયોની સાથે જે પણ PDF ફાઇલ છે, અસાઇનમેન્ટ છે, એના પ્રશ્નોના જવાબ તમારે લખીને તૈયાર કરી દો તો જ તમને સારી તૈયારી થશે અને તો જ તમે સારા માર્ક્સ લાવી શકશો. આવું દરેક સબ્જેક્ટમાં, દરેક ચેપ્ટરમાં કરવાની જરૂર છે, રાઈટ. અને ચેપ્ટર પૂરું થાય તો એનો ટેસ્ટ તો હશે જ, એ ટેસ્ટ તો તમારે તૈયાર કરવાનો જ. તો તમે જો બધી PDF ફાઇલ, વિડીયોની જે PDF ફાઇલ છે એ કરી હશે તો આરામથી તમે ટેસ્ટ શાંતિથી, વ્યવસ્થિત અને ઓનેસ્ટલી આપી શકશો. તો નેક્સ્ટ સેશનની અંદર આપણે જોઈશું કે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ.